નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયનો 9મો 10મો તથા 11મો દાખલો જોયો હતો, જે દાખલા ખૂબ જ અગત્યના છે, બરાબર છે, આ ચેપ્ટર માટેના તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં અને ટૂંકમાં વધારે ગુણમાં પૂછાય એવા દાખલા હતા. હવે ટૂંકમાં નાના દાખલા છે પણ સમજણપૂર્વક આપણે ગણવાના છે. ચાલો, શું કહે છે કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. હવે 6 વડે વિભાજ્ય હોય ને એવી પહેલી 40 સંખ્યા જે થાય ધન પૂર્ણાંકો, બરાબર, એનો સરવાળો શોધવાનો. એટલે આપણને ઇન્ડાયરેક્ટલી એક શ્રેણીની એને હિટ આપી દીધી કે 6 વડે વિભાજ્ય છે, જે વસ્તુ 6 વડે વિભાજ્ય હોય એ 6 વડે ગુણિત પણ હોય. તો 6 એકાનો ઘડિયો આપણે બોલવા માંડાનો, બરાબર, 6 6 6 2 6 3 6 4 24 એવી રીતે આગળ હાઈલું જવાનું છે. કેટલા પદ સુધી? 40 પદ સુધી. હવે આપણે તેનો સરવાળો ગોતવાનો છે. તો સરવાળાનું સમીકરણ શું થાય? SN ઇઝ ઇક્વલ ટુ n^2 કૌંસમાં 2a + n-1 × d. તો આપણને જે સમાંતર શ્રેણી આપેલી છે, એટલે કે 6 12 18 24, બરાબર, તેમાં પ્રથમ પદ શું છે? 6 થાય, બરાબર. બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેટલો થાય? 6 થાય છે. અને એવા કેટલા પદ સુધી કીધું છે આપણને? 40 પદ સુધીનો સરવાળો, એટલે n = 40. તો આ બધી વિગતો આપણે આપણા સમીકરણની અંદર મૂકીએ, બરાબર છે, અને જેનું સાદુરૂપ આપીએ તો આપણને જવાબ શું મળે? 4920, બરાબર છે. તો આવી રીતે રકમ જોતાં પહેલાં અટપટું લાગે, 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો, એટલે આમાં શું હોય છે, કઈ રીતે શોધું. પણ એકવાર તમને ખ્યાલ આવે કે આ 6 વડે વિભાજ્ય કીધું છે એટલે 6નો ગુણિત જ હોય, બરાબર, એવી શ્રેણી આપેલી છે. પાછો ધન પૂર્ણાંક કીધી છે, ઋણ બાજુ જવાનું નથી, નકર ઋણ બાજુએ આવે, −6 −12 −18. આવી રીતે ઋણ કીધું હોય કે 40 ઋણ પૂર્ણાંકોનો સરવાળો શોધો તો પણ આપણે માઇનસ બાજુ જવાનું થાય, બરાબર છે. તો એવી રીતે હવે આપણે 13મો દાખલો જોઈએ. શું કહે છે? 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો, બરાબર. જેવી રીતે ઓમાં હતું, બરાબર, કે 6, એવી રીતે હવે કોનું આવ્યું? 8નું. તો તમારી રીતે ટ્રાય કરો જી. 8 8 2 16 8 3 24 8 4 32, બરાબર, પહેલાં 15 સુધી ટૂંકમાં જવાનું છે. એટલે આપણે ક્યાંય, એટલે ક્યાંય આ પદ હાલો આવું મળ્યું જ નથી, આપણે 15 લગી ગણતરી કરવી જ નથી. 4 પદ આવા મળી ગયા, બરાબર, એના આધારે જ આપણે ગણવું છે. તો SN ઇઝ ઇક્વલ ટુ n^2 2a + n-1 × d, બરાબર છે. આ રીતે જ આપણે ગણવું છે, કાંઈ વાંધો નહીં. એ તો મળી ગયા, એ બરાબર કેટલા છે? 8, બરાબર. ડી બરાબર કેટલા થશે? 8 જ થશે, બરાબર છે. અને એન બરાબર કેટલા? ટૂંકમાં 15 પદ કીધા, એ બધાની કિંમત અહીંયા મૂકી દો લાસ્ટ દાખલાની જેમ જ, અને સાદરૂપ આપી દો તો પણ આના જેટલો જવાબ આવશે કે S15 ઇઝ ઇક્વલ ટુ 960, એટલે કે 960 થશે સરવાળો, બરાબર છે. હવે આવી જ રીતે આપણે 14મો દાખલો જોઈએ. ચાલો, 14મો દાખલો શું કહે છે કે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. હવે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો આપણને શોધવાનું કીધું છે. હવે અયુગ્મ એટલે શું? યુગ્મ એટલે બેકી સંખ્યા, અયુગ્મ એટલે એકી સંખ્યા. તો 0 અને 50ની વચ્ચે આપણે એકી સંખ્યા લખવાની છે, તો હું એ લખું છું, પહેલેથી ને સ્ટાર્ટ કરું, બરાબર. 1 3 5 7, તો એવી રીતે ક્યાં સુધી જવું પડશે? 50, તો 50 તો બેકી જ છે, તો પછી 49 લખવાની. 51 લખી ના શકાય, શું કામ? 0 અને 50ની વચ્ચે કીધું છે એટલે, બરાબર છે. એટલે આ આપણી શ્રેણી આપણને મળી ગઈ, જેની અંદર એ બરાબર કેટલા છે? 1, બરાબર છે. ત્યારબાદ આપણને ડી કેટલો મળે? 3 માંથી 11 2, બરાબર છે. એલ બરાબર કેટલા થાય? તો કે 49, અથવા તો AN પણ 49, બરાબર. આપણને અહીંયા N આપેલો નથી, જો N આપેલો હોત, બરાબર છે, તો હું ડાયરેક્ટલી દાખલો ગણી શકત, પણ મને N આપેલો નથી એટલે સરવાળો ડાયરેક્ટ ના મળે, તો સૌથી પહેલાં મારે N શોધવો પડે. તો N શોધવા માટેનું સમીકરણ આપણું, પાયાનું પદનું સમીકરણ, N ઇઝ ઇક્વલ ટુ a + n-1 × d. ચાલો, AN આપણને આપી દીધા છે, કેટલા છે? 49, એટલે મેં 49 અહીંયા મૂકી દીધા. એ બરાબર 1, એન આપણે શોધવાનો છે, એટલે કે n-1 એમને એમ રહેશે, ડીની જગ્યાએ 2, બરાબર છે. સાદુરૂપ આપતા આપણને એન બરાબર કેટલા મળે છે? 25,
एन बराबर 25 मिली जाए तो हमें सरवाड़ा माटेनु समीकरण एस एन इज इक्वल टू जो अँ एन आपी दीदो है एल आपी दीदो है एट डायरेक्टली हूँ लास्ट समीकरण मूकी दू तो चले एस एन इज इक्वल टू एन ना छेद में बे काउंस में ए प्लस ए एन अथवा तो एल पर लखी शक बराबर है। चलो एनी अंदर एन बराबर 25 मूकी ए बराबर एक अने एल बराबर 49 है बराबर है। तो हवे एनु सादरूप आपता आपने एस 25 एटले के जे टूंक में आपने श्रेणी कीधी थी 0 अने 50 वच्चेनी अयुग्म संख्या एनो सरवाळो केटलो थाय छे 625 थाय छे। रेडी एकदम आराम थी टूंक में तमे दाखला गणी सको छो समझीने गणशो तो आमां थोड़ोक ट्विस्ट करीने पूछेलो हशे ने तो पण तमने वधारे ख्याल आवी जशे बराबर। चालो हवे 15મો दाखलो जो हवे जे दाखला चालू थाय छे ने 15 थी ए सरस मजाना छे। कई रीते तो के कूट प्रश्नमांथी तमारे श्रेणी बनावानी छे बराबर। आवा उदाहरण आपणे आगळ आवी ज गयेला छे पण हवे आपणे थोड़ूक वधारे आगळ वधवानुं छे। एटले के शुं कहे छे के निर्माण काम माटे थयेला करारमां निश्चित तारीख करता विलंबथी पूरा थता काम माटे नीचे प्रमाणेना दंडनी जोगवाई छे। एटले हूँ आखे आखू तमने तमारी भाषामां समजावुं बराबर। चलो मानी लियो के तमारा घरे मकान बने छे बराबर छे। एटले कॉन्ट्राक्टर ज्यारे टूंकमां तमे बोलाव्या कॉन्ट्राक्टर ने अहींया आ जग्याए मकान करवानुं छे बराबर। ભાવતાલ બધો નક્કી થઈ ગયો પછી તમારો નેક્સ્ટ ક્વેશ્ચન હશે બરોબર કે આ જે ટૂંકમાં મકાન છે તે મારે 3 મહિનામાં પૂર્ણ કરવાનું છે બરોબર। એટલે 3 મહિનામાં પૂર્ણ કરવાનું છે પણ જોગાનુસાર કોન્ટ્રાક્ટર છે બરોબર છે તે 3 મહિનામાં મકાન પૂરો કરી શક્યા નહીં અને 4 મહિનાનો ટાઈમ થયો। પણ તમે જ્યારે કરાર કર્યો ને ત્યારે કીધું હતું કે જો 3 મહિનાથી વધારે ટાઈમ લાગશે બરોબર છે તો તમારે દંડ ભોગવવો પડશે એટલે કે તમારે સામા પૈસા મને આપવા પડશે જેટલા દિવસ મોડું થશે એટલા દિવસ। તો અહીંયા કયા રીતનો કરાર છે કે પ્રથમ દિવસ માટે એટલે કે 3 મહિનાની ઉપર એક દિવસ થયો ને તો 200 રૂપિયા, બીજા દિવસ માટે પાછું બીજો દિવસ થયો ને પહેલા દિવસના 200 બરાબર છે, પછી માની લ્યો કે બીજો દિવસે થયો તો 250 જ દેવાના બીજા દિવસે, પહેલો દિવસ માટે તો 200 દઈ દીધા, બીજા દિવસ માટે 250, ત્રીજા દિવસ માટે 300। આવી રીતે દિવસ જેમ જેમ જતા જાય છે તેમ 50-50 રૂપિયાના દંડમાં પણ વધારો થતો જાય છે કેમ કે આપણે જોઈ શકીએ છીએ 200, 250, 300 બરાબર। હવે પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં 50 વધુ છે બરાબર છે। જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેણે ભરવી પડતી રકમ કેટલી હશે 30 દિવસનો એટલે કે 1 મહિનો પૂરો બરાબર છે, તો કોન્ટ્રાક્ટરને વધારાના કેટલા રૂપિયા ટૂંકમાં દંડ તરીકે આપવા પડશે હવે જોઈ લઈએ આપણે। કેમ કે આ જ રીતનું હોય જનરલી સરકારી જે ટૂંકમાં હોય ટેન્ડર એની અંદર આ રીતનું હોય બરાબર, એટલે આ દાખલો ગણવો જોઈએ। ચાલો તો આપણી શ્રેણી શું થશે, તો કે સૌથી પહેલાં તો 1 દિવસનો દંડ 200, પછી 250, પછી 300, એવી રીતે ચાલ્યું જાય કેટલા પદ સુધી, 30 દિવસ લગી કીધું છે તો 30 દિવસ સુધી ચાલ્યું જાય છે। દંડની રકમનો સરવાળો કરવાનો છે એટલે આપણું સમીકરણ શું થશે, તો કે એસ એન ઇઝ ઇક્વલ ટુ એનના છેદમાં 2 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી। તો સૌથી પહેલાં તો આપણી પાસે એ હોવો જોઈએ, એ એટલે પ્રથમ દિવસનું કેટલું છે, પ્રથમ પદ 200 રેડી। ચાલો ત્યારબાદ ડી કેટલો છે, તો કે 50 રૂપિયા બરાબર, કેમ કે 50 રૂપિયાનો ફેર આવે છે દરેક ક્રમિક દિવસોએ। પદ કેટલા છે, તો કે 30 બરાબર। તો આ બધી વસ્તુ આપણને મળી ગઈ એનો મતલબ એમ આપણે એ બધી વસ્તુ અહીંયા મૂકી દઈએ અને સાદરૂપ આપો તો તમને ખ્યાલ આવશે 27,750 રૂપિયા। એનો મતલબ એમ કે જો એ કોન્ટ્રાક્ટરે 30 દિવસ મોડું કર્યું તેના લીધે એને દંડ કેટલો ભરવો પડશે, 27,750 રૂપિયાનો દંડ વધારે ભરવો પડશે બરાબર છે। ચાલો આવી જ રીતે ટૂંકમાં આગળના પણ દાખલા હશે, કૂટ પ્રશ્નો હશે બરાબર, તો આજ માટે આટલા દાખલા ઘણા